તમને કહું, તમારો બાપ કેટલી મહેનત કરે છે ત્યારે તમે સીએ કે સીએસ બનવાના છો, કેટલા ખર્ચા છે, ઓછા છે? એ તમારો બાપ કઈ રીતના એ રૂપિયા ભેગા કરતો છે એની તમને ખબર છે ખરી? શ્રીમંતો છોડી દો, મધ્યમ વર્ગના ઘણા યુવાનો અને યુવતીઓ અહીંયા બેઠા હશે. તમે કદાચ પોરબંદર થી આવ્યા છો, તમે અમરેલી થી આવ્યા છો, તમે ગુજરાતના કોઈ પણ ગામમાંથી આવ્યા છો. અત્યારે તમારા મા બાપ તમારા ખાતર કેટલો પસીનાનું પાણી કરે છે ત્યારે તમે સીએ સુધી પહોંચવાના છો. એ મા બાપ ખાતર પણ તમને કહું છું, તમે કેટલીક બાઉન્ડ્રી બનાવો. એજ્યુકેશન લાઈફમાં તમે નહીં બનાવો તો ક્યારે કરશો? જેમ જેમ તમારી જવાબદારીઓ બદલાતી જશે તેમ તેમ તમારે તમારી બાઉન્ડ્રીઓ બદલવી પડશે. તમારી પાસે એફબી પર બેસવા માટેનો સમય છે, તમારી પાસે વોટ્સએપ ને ચેટિંગ કરવાનો તમારી પાસે સમય છે, તમારા મા બાપ પાસે બેસવા માટે 10 મિનિટનો તમારી પાસે સમય નથી. તમે અમદાવાદમાં રહેતા હો ને તમારા મા બાપની સાથે રહેતા હો, 24 કલાકમાં સૂતા પહેલા 10 મિનિટ તમે તમારા મા બાપને આપો છો ખરા? હા, સાથે બેસીને અમે સિરિયલ જોઈએ છે. આ તમે મા બાપને નથી આપ્યો, તમે ટીવીને સમય આપ્યો કહેવાય. 10 મિનિટ આ ટેવ જો પાડી હશે ને તો આવતીકાલે તમારા મા બાપ જયારે એજેડ થશે ને, કઈ જ કામ નહીં કરી શકતા હોય, દિવસના 1440 મિનિટમાંથી તમારી આપેલી 10 મિનિટ એમને મળશે ને, એમને 1430 મિનિટ આરામથી આસાનીથી પાસ કરી શકશે. નહીં તો એક એક મિનિટ એમને એક એક વર્ષ જેવી લાગવાની છે. સ્ટાર્ટ કરો, ગમે તેવી એક્ઝામ હોય 10 મિનિટ તો મારે મારા મા બાપને આપવી છે એટલે આપવી જ છે. જેને જન્મ આપ્યો, પાળી પોષીને મોટા કર્યા, જેને તમારા માટે દેવા કર્યા, જેને તમારા માટે પસીનાના પાણી કર્યા, એના માટે આખા દિવસમાં તમારી પાસે 10 મિનિટ નહીં, તમારા ફ્રેન્ડ માટે તમારી પાસે 45 મિનિટ છે. અને જીઓ ફ્રી. કોઈ બાઉન્ડ્રી નહીં. અહીંયા આવ્યા પછી પણ તમારે એકબીજાને જોવાના કે એના ચશ્મા કેવા છે ને, એના બૂટ કેવા છે, એના કપડાં કેવા છે ને, એના દાગીના કેવા છે. અને પછી ઘરે જઈને ડિમાન્ડ કરવાની, મને પણ આના જો સ્માર્ટફોન જોઈએ. રિલાયન્સ નો નથી તો એપલ નો લાવો ને, એપલ નો નથી તો જીઓ ની. અને હમણાં તો OPPO. ઓપો. કોકની ગાડી જોયા પછી તમારી ડિમાન્ડ જો ગાડીની થતી હોય તો મને કહેવા દો કે તમે અહીંયા ભણવા નથી આવતા, તમે નખરા કરવા જાઓ. બાઉન્ડ્રી બનાવો. કપડામાં આટલાથી વધારે રૂપિયાના ખર્ચાના કપડા નહીં જોઈએ. મોબાઈલની અંદર મારે ખાલી કોન્ટેક્ટ માટે મોબાઈલનું કામ છે તો આથી વધારાનું મોબાઈલ મારે નહીં જોઈએ. આવતીકાલે 6G પણ આવશે ને 7G પણ આવશે. બસ બદલ 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 કર્યા જ કરશો. આખી લાઈફ કોમ્પિટિશનમાં. હું ઘણી વાર મારા પ્રવચનમાં કહું છું કે વર્તમાન કાળમાં કેન્સર અને ટીબી અને થાઇરોઇડ ને હેપેટાઇટિસ કે એઇડ્સ કરતા પણ ખતરનાક રોગ હોય તો 2 રોગ છે. નંબર 1 કમ્પેરિઝન, નંબર 2 કોમ્પિટિશન. અન્ડરસ્ટુડ? કમ્પેરિઝન શરૂઆત ક્યાંથી થાય છે? કમ્પેર. એને 70 અપ લાવ્યા, 80 અપ લાવ્યા, 90 અપ લાવ્યા. અપુન ભી કિસી સે કોકને પછાડવા માટે તમે 95 લાવતા હો તો મારે મન એ 95-35 જેટલા પણ નથી. શા માટે આવી હીન ભાવના રાખો છો? એને બતાવી દઉં, એને પતાવી દઉં, એને ઉતારી દઉં, આ બધી હીન ભાવનાઓ છે. આમાં હેપીનેસ, આમાં પ્રસન્નતા ન રહી. આખી જિંદગી તમે દુઃખી દુઃખી થઈ જવાના છો. જિંદગીમાં પ્રસન્નતા જોઈતી હોય બાઉન્ડ્રી બનાવો. ભણવા આવ્યા છો ત્યારે ભણો. એ 2-3 વર્ષ જ ભણવાનું છે ને, પછી ક્યાં લાઈફમાં ભણવાનું છે? અમુક તો આમ એક્ઝામ આવે ને ત્યારે હા હા 2 મહિના તો તમે જુઓ તો બાપરે સ્ટેચ્યુ થઈ ગયો હોય. અમે પણ એના ઘરમાં ઓરવા જઈએ ને તો બોલાય નહીં, ધીરે ધીરે બોલવાનું. કેમ? ડિસ્ટર્બ થાય, ભણે છે. એ 2 મહિના માટે તમે વોટ્સએપ બંધ કરી દો. એ 2 મહિના માટે ફેસબુક પણ બંધ કરી દેતા હો ને. 2 મહિના માટે વોટ્સએપ કે ફેસબુક કે મોબાઈલ બંધ કરતા હો ને, એ લાચારીથી બંધ કર્યું કહેવાય. 12 મહિના માટેની તમે કોઈ બાઉન્ડ્રી બનાવી હોય તો હું કહું કે તમે ખુમારીથી કર્યું કહેવાય. લાચારી અને ખુમારીમાં સમજો છો કઈ? સાચું બોલો, અત્યારે લાચારીથી કરો છો કે ખુમારીથી? લાચારી.
રીડિંગ રૂમમાં જઈને બેસવાનું, રીડિંગ લાઇબ્રેરીમાં જઈને બેસવાનું, સવારે 6 થી રાતના 12 ને 2-2 વાગ્યા સુધી. ભલા માણસ ભણો છો એની ના નથી કેતો, પણ પહેલેથી જો ભણવામાં ધ્યાન આપ્યું હોત ને તો આટલા વહેલા ઉઠવું ન પડત ને આટલા રાતના મોડા જાગવું ના પડત. બાઉન્ડ્રી બનાવો.